માળિયા નજીક 10 લાખના મ્યાવ મ્યાવ ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો. મોરબી એસઓજીની ટીમે ફરી મેફેડ્રોન ડ્રગ્સના રવાડે ચડતા યુવાધનને બચાવી લીધું છે અને માળિયામાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી એસઓજીની ટીમે માળિયા નજીકથી ₹10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને કોને કોને વેચ્યો તે અંગેની કડક પૂછપરછ હાથ ધરી છે. મોરબી એસઓજી સ્ટાફ NDPSના કેસો શોધવા માટે પ્રયત્નશીલ હતા, જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મિયાત્રાણી ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી કે એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચે આવનાર છે અને તેની પાસે માદક પદાર્થ MD પાવડરનો જથ્થો છે, જેથી મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર PH લગીરકા તથા SOG મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PG પનારા અને SOG સ્ટાફ સાથે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર માળિયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચે હકીકત મુજબના વર્ણનવાળા ઇસમની વોચમાં હતા, જે દરમિયાન હકીકતના વર્ણનવાળો ઇસમ મળી આવતા આરોપી દેવીલાલ મગારામ સેવર, કે જે 24 વર્ષનો છે અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તેને માદક પદાર્થ મેફેડ્રોન MD જેનું વજન 100 ગ્રામ જેની કિંમત ₹10 લાખના જથ્થા સાથે પકડી પાડ્યો અને ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન અંગે જેની કિંમત ₹5000, રોકડા રૂપિયા જેની કિંમત ₹4580 મળી, કુલ મુદ્દામાલ ₹10,09,580 સાથે પકડી પાડી તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બ્યુરો રિપોર્ટ, વિપુલ પ્રજાપતિ. મોરબી SOG ટીમને ખાનગીરાએ બાતમી મળેલ કે એક વ્યક્તિ નશાયુક્ત પદાર્થ વેચવાની ફિરાકમાં છે, જે બાતમી આધારે મોરબી SOG PSI PG પનારા તથા ટીમ ભીમસર ચોકડી ઓવરબ્રિજ નીચે તપાસમાં હતા. દરમિયાન એક વ્યક્તિ આવતા તેનું નામ પૂછતા તેનું નામ દેવીરામ જાટ હોવાનું જણાયેલ. એની અંગ ઝડતી કરતાં તેની પાસેથી 100 ગ્રામ મેફાડ્રોન પાવડર મળી આવેલ. આ મેફાડ્રોન MD ડ્રગ તથા મ્યાવ મ્યાવ નામથી પણ ઓળખાય છે. આ ડ્રગની કિંમત 100 ગ્રામની આશરે 10 લાખ જેટલી થાય છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જણાયેલ છે કે આ દેવીરામ દેવીલાલ જાટ બાડમેર જિલ્લા રાજસ્થાનનો હોવાનું અને રાજસ્થાનથી ડ્રગ્સ લાવેલ હોવાનું જણાયેલ છે ને તે વેચવાની ફિરાકમાં હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે.